फ्रेंड्स, आज આપણે શું શીખીશું? ક્વેશ્ચન આન્સર. તો આપણે પહેલા શીખી ગયા છે હે ને? ચલો જાતે જાતે જલ્દી જલ્દી શીખી જઈએ. સૌથી પહેલા લખી લો ડેટ, ડેટ, નેમ એન્ડ રોલ નંબર. પોઇન્ટિંગ ટુ ધ ટ્રીઝ. ચલો નંબર 39 એટલે કે ઝાડ બતાવીને. વોટ આર ધોઝ? પેલું શું છે? તો કે ધોઝ આર ટ્રીઝ. પાછળ એસ મૂકવાનો ભૂલવાનો નહીં, અને ટી કે ઓલવેઝ કરવાનો કેપિટલ, કારણ કે વાક્યની શરૂઆત કરી દેશે ફર્સ્ટ લેટર થી. ચલો નંબર 40. પોઇન્ટિંગ ટુ ધ બોટ્સ એટલે કે હોડીઓ બતાવીને. બોટ એટલે હોડીઓ બતાવીને. વોટ આર ધોઝ? વોટ આર ધીઝ એટલે કે આ શું છે? ધીઝ છે, જો ધીઝ એટલે આ. વોટ આર ધીઝ? આ શું છે? તો કે ધીઝ આર બોટ્સ, આ હોડીઓ છે. શોઈંગ ધ બલૂન્સ એ ફુગ્ગા. બલૂન્સ, બલૂન્સ એટલે ફુગ્ગા. વોટ આર ધીઝ? આ શું છે? તો કે ધીઝ આર બલૂન્સ, આ ફુગ્ગાઓ છે. નેક્સ્ટ જોઈએ પોઇન્ટિંગ ટુ ધ કાઇટ. એક જ પતંગ છે, કાઇટ એટલે પતંગ. વોટ ઇઝ ધેટ? જો ઇઝ છે એટલે આર્ટિકલ એ આવશે. ધેટ ઇઝ અ કાઇટ. નેક્સ્ટ જોઈએ પોઇન્ટિંગ ટુ ધ બોલ્સ એટલે કે દડાઓ. વોટ આર ધોઝ? પેલું શું છે? તો કે ધોઝ આર બોલ્સ. પાછળ ફૂલ સ્ટોપ ભૂલવાનું નહીં, અને ટી કેવો આવશે? કેપિટલ. પોઇન્ટિંગ ટુ ધ કમ્પ્યુટર. જો એક જ કમ્પ્યુટર છે અને પૂછે છે ઇઝ ધીઝ અ ટીવી, શું તે ટીવી છે? તો કે નો, ઇટ ઇઝ નોટ. નો પછી ઇટ ઇઝ નોટ. નો લખીએ પછી કોમા કરવાનું ભૂલવાનું નહીં. તો કે ઇઝ ઇટ અ કમ્પ્યુટર, તો શું તે કમ્પ્યુટર છે? તો કે યસ ઇટ ઇઝ. આપણો જવાબ રાઈટ છે. તો કે યસ ઇટ ઇઝ. શોઈંગ ધ બ્રશીસ એટલે કે બ્રશ બતાવીને. વોટ આર ધીઝ એટલે કે ધીઝ આર બ્રશીસ. પોઇન્ટિંગ ટુ ધ ગ્લાસીસ એટલે કે તમને એક કરતા વધારે ઘણા બધા ગ્લાસ બતાવે છે. વોટ આર ધોઝ? પેલું શું છે? તો કે ધોઝ આર ગ્લાસીસ. ઝીણું પાકડું કેવું હોવું જોઈએ? લાઈન ની નીચે. વાક્ય પૂરું થાય અહીંયા ફૂલ સ્ટોપ. જો અહીંયા ડબલ એસ છે, આપણે આગળ જોઈ ગયા એસ એસ એચ સી એચ ઓકે એક્સ હોય ત્યારે પ્લુરલ બનાવવા શું લાગે છે? ઈ એસ. એસ લાગશે નહીં, ઈ એસ લાગશે. ઓકે, નેક્સ્ટ જોઈએ પોઇન્ટિંગ ટુ ધ કાઉસ. કાઉ એટલે ગાય, એક કરતા વધારે ગાય છે. પોઇન્ટિંગ ટુ ધ કાઉસ, એક કરતા વધારે ગાય છે. વોટ આર ધીઝ? તો કે ધીઝ આર કાઉસ. નેક્સ્ટ જોઈએ નંબર 48. શોઈંગ ધ ટ્રક્સ એટલે કે ટ્રક છે, એક કરતા વધારે ટ્રક છે. ઓકે, શોઈંગ ધ ટ્રક્સ, એક કરતા વધારે ટ્રક બતાવે છે. વોટ આર ધીઝ એટલે કે ધીઝ આર ટ્રક્સ. ધીઝ આર ટ્રક્સ, ટી કેવો આવશે? કેપિટલ. નેક્સ્ટ જોઈએ 49. પોઇન્ટિંગ ટુ ધ ક્રોસ. ક્રોસ એટલે કાગડો. વોટ આર ધોઝ? પેલું શું છે? તો કે ધોઝ આર ક્રોસ. ટી કેવો આવશે? કેપિટલ. ધોઝ પછી આર પછી ક્રોસ લખવાનું, આર્ટિકલ મૂકવાનો છે નહીં. વાક્ય પૂરું થાય, આન્સર કમ્પ્લીટ થાય, પાછળ શું મૂકશું? ફૂલ સ્ટોપ. ચાલો લર્ન કરીને સેલ્ફ લખીશું ક્વેશ્ચન આન્સર.